ચા પી રહ્યા હોય તો બધા પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સામે ઉભેલા તમામ મિત્રોને ખાસ વિનંતી, કાર્યક્રમ ચાલુ છે અને હજુ કાર્યક્રમ ચાલવાનો છે, એટલે કોઈએ મહેરબાની કરી અત્યારે હાલ જતા નહીં. ચા પી રહ્યા હોય તો પોતાનું સ્થાન ગ્રહણ કરશે અહીંયા. અહીંયા બેઠેલ દિનેશભાઈને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવો જોઈએ. આપણા અહીંના આદિવાસી ભાઈ છે અને એમને હું પ્રકાશ માળીનું બિરુદ આપું છું. બોલો જય જય સિયારામ. ચંદ્ર ભગવાન કી જય. 22 જાન્યુઆરી અયોધ્યા ખાતે શ્રી રામચંદ્ર ભગવાનના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમના અપૂર્વ સંધ્યાએ વિરમપુર ગામમાં આ ભજન સત્સંગના કાર્યક્રમમાં ઉપસ્થિત સંત શ્રી મહાદેવપુરીજી અને આપણને છેલ્લા 4-5 દિવસથી આપને સૌને જે ભજન થકી ખૂબ મજા કરાવી રહ્યા છે એવા દિનેશભાઈ અને એમની સાથે સમગ્ર કલાકાર મિત્રો, કદાચ આપ સૌ જાણતા હશો કે અયોધ્યામાં 500 વર્ષ અગાઉ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિર મુગલો દ્વારા એને તોડી ધ્વસ્ત કરી અને ત્યાં બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી. 500 વર્ષના ઇતિહાસને લઈને 500 વર્ષથી સંઘર્ષ કરતા કરતા હિન્દુ સંસ્કૃતિને બચાવતા રામચંદ્ર ભગવાનના મંદિર માટે અનેક અનેક હિન્દુઓએ પોતાના બલિદાનો આપ્યા. આપણે બધા જાણીએ છીએ કે 80ના દાયકામાં કે ચમત્કાર થયો, સ્વયં રામચંદ્ર ભગવાન ત્યાં પ્રગટ થયા અને ચમત્કાર દરમિયાન ત્યાં રાત્રે જે ત્યાં પહોરો ભરી રહ્યા હતા એ ચમત્કાર દેખીને ડરીને ત્યાંથી ભાગી ગયા અને એ વખતે સરકારે સમગ્ર દેશમાં ફરી હિન્દુઓનું રામચંદ્ર ભગવાનના દર્શન કરવા માટેની ત્યાં પડાપડી થવા લાગી અને સમગ્ર દેશમાં ફરી પાછા રામ ઉત્સવનો એક માહોલ ઉભો થયો. ત્યારે કોંગ્રેસના શાસનમાં ત્યાં તાળાબંધી કરવામાં આવી અને તાળાબંધી પછી ઇન્દિરા ગાંધીના મૃત્યુ બાદ રાજીવ ગાંધીના શાસનમાં એક સંત મહાત્માએ કીધું રાજીવ ગાંધીને કે તમારે જો લાંબા સમય સુધી આ દેશ પર રાજ કરવું હોય, શાસન કરવું હોય તો આ મંદિરના તારા ખોલાવો. ત્યારે રાજીવ ગાંધીએ 1986માં મંદિરના તારા ખોલાવ્યા. ત્યારથી લઈ અને આપણા સાધુ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ લડત ચાલુ થઈ અને પ્રથમ કાર સેવા 1990માં પ્રથમ કાર સેવા થઈ, એમાં હજારો હિન્દુઓએ બલિદાનો આપ્યા.
ત્યાર પછી 1992 માં આપણી કાર સેવા થઈ અને આ કાર સેવામાં લાખો લાખો ભક્તો અયોધ્યા ગયા. 25-25, 30-30 કિલોમીટર અયોધ્યાને કિલ્લેબંધી કરવામાં આવી કે અયોધ્યામાં કોઈ પણ રામ ભક્ત દાખલ ન થાય. મુલાયમસિંહની સરકારે કિલ્લેબંધી કરી અને 25-25 કિલોમીટર સુધી આપણા રામ ભક્તો નદીઓમાં પડીને, ઘાસમાં પડીને, જંગલમાં પડીને અયોધ્યામાં પ્રવેશ કર્યો. અને આપણે બધા જાણીએ છીએ કે અયોધ્યાનો ઢોંચો 22 જાન્યુઆરી 1992 ના દિવસે એ બાબરી મસ્જિદને તોડવામાં આવી અને એમાં હજારો કાર્યકર્તાઓ, આપણા હજારો રામ ભક્તોએ બલિદાનો આપ્યા. ત્યારે એવું કહેવાય છે કે સરયુ નદીનું પાણી લાલ થયું હતું, એટલી બધી લાશો નદીમાં વહેવામાં પધરાવી દેવામાં આવી હતી. કતલે આમ કરીને સરયુ નદીનું પાણી પણ લાલ થઈ ગયું હતું. એટલા હિન્દુ યુવાનોનું બલિદાનો પછી આજે આ લડતા 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 આજે સુપ્રીમ કોર્ટે એનું સંશોધન થયું. એ સંશોધન પછી હજારો પુરાવા આપવા પછી આ રામ જન્મ અયોધ્યામાં જે રામ મંદિર હતું એ સાબિત થયું અને સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો કે ભાઈ આ મંદિર રામચંદ્ર ભગવાનનું મંદિર છે અને હિન્દુઓનું આ સનાતન સંસ્કૃતિનું એક આસ્થાનું સ્થળ છે. અને આપણે ત્યાં જીત્યા અને આજે વિશ્વમાં ભવ્ય મંદિર, આખા વિશ્વમાં આવું મંદિર ક્યાંય નથી એવું મંદિર રામચંદ્ર ભગવાનનું મંદિર બન્યું છે. અને એ રામચંદ્ર ભગવાન જ્યાં જન્મ્યા હતા એમનું જ્યાં ફરી પાછા એમને ત્યાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કે જ્યારે સવારે થવાની છે ત્યારે આપણે બધા જ અત્યારે તો બધા મોબાઈલો છે, ઇન્ટરનેટની સુવિધા છે, એટલે આપણે બધા જોઈએ છીએ અયોધ્યાનો આજે જે માહોલ છે એ જબરજસ્ત માહોલ છે. અને આપણે આપણા પૂર્વજોએ 500-500 વર્ષ સુધી જેને રાહ જોઈ, જેમને પોતાના બલિદાનો આપ્યા અને છતાં પણ એમના ભાગ્યમાં આ અવસર જોવાનો નથી મળ્યો. અને આપણે બધા સૌભાગ્યશાળી છીએ કે રામચંદ્ર ભગવાનને, રામલલ્લાને પોતાના ઘરમાં બિરાજવાનો અવસર અને જે બિરાજ છે એ આપણે નજરે જોવાના છીએ અને એ લાવવા આપણને મળ્યો છે. મિત્રો, આજના આ જે કાર્યક્રમ આપણે બધા જોઈ રહ્યા છીએ એ કાર્યક્રમ પાછળ છેલ્લા મને ખબર છે 1.5 મહિનાથી મજૂરી થઈ રહી છે. 1.5 મહિનાથી આપણા ગામના યુવકો, એ RSS સંઘના કાર્યકર્તા હોય, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા હોય કે બજરંગ દળના કાર્યકર્તા હોય, બધા જ કાર્યકર્તાઓ 1.5 મહિનાથી મજૂરી કરે છે. અને આપણે બધા એના આજે આ મજા લૂંટી રહ્યા છીએ. એવા તમામ કાર્યકર્તાઓને લક્ષ્મણસિંહ, રાજુભાઈ દેસાઈ, કિરણ પ્રજાપતિ, બધા જે બેઠેલા એક એક કાર્યકર્તા 1.5 મહિનાથી મથે છે અને ત્યારે આજે આપણે આ ભવ્ય કાર્યક્રમ આપણે જોઈ રહ્યા છીએ. તો આજે આ કાર્યમાં જે જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે, મજૂરી કરી છે, પ્રત્યક્ષ આડકતરી રીતે, પ્રત્યક્ષ પરોક્ષ રીતે જેને પણ સહકાર આપ્યો છે, જેને પણ મજૂરી કરી છે, એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભગવાન રામચંદ્ર ભગવાન એમને સદબુદ્ધિ આપે અને સત્કાર્ય કરવાની શક્તિ આપે. અને વિરમપુરમાં આપણે કહીએ કે રામ મરી પરવાર્યા છે. ખરેખર ધાર્મિક કાર્ય હોય, આપણી સંસ્કૃતિનું કાર્ય હોય, મિત્રો આપણી ઓળખાણ છે ને આપણો ધર્મથી ઓળખાણ છે. જો આપણો ધર્મ નહીં હોય ને તો આપણે નહીં હોઈએ. ધર્મને બચાવો, ધર્મને ટકાવવો
એ ખૂબ અઘરું છે. ધર્મને ટકાવવા માટે જે કાર્ય કરે છે એમની પીઠને આપણે થાબડવી જોઈએ, એમને અભિનંદન આપવા જોઈએ કે આપણે બધા મજૂરી કરીએ છીએ, આપણે રૂપિયા કમાવા પડ્યા છે, પણ ધર્મને કોણ બચાવશે? તો ધર્મ માટે જે કામ કરે છે, ધર્મની જે રક્ષા કરે છે, ધર્મનું જે રક્ષણ કરે છે, એનું રક્ષણ સ્વયં ભગવાન રામ કરે છે. એટલે આપણે બધાએ થોડો સમય, ભગવાને આપણને મનુષ્ય તરીકેનો અવતાર આપ્યો છે, આપણા ઉપર સૌથી મોટા મોટો ઉપકાર કોનો? સૌથી પહેલા જો આપણા ઉપર કોઈનો ઉપકાર હોય તો ભગવાનનો છે, કે આપણને મનુષ્ય તરીકે અવતાર આપ્યો છે. પશુ તરીકે નહીં, પક્ષી તરીકે નહીં, એક જાનવર તરીકે નહીં, પરંતુ મનુષ્ય તરીકે આપણને અવતાર આપ્યો છે. એટલે આપણે સૌથી વધારેમાં વધારે જો કોઈ આભાર માનવાનો હોય તો ભગવાનનો માનવો જોઈએ. બીજો આભાર આપણા માતા પિતાનો માનવો જોઈએ કે જેમને આ ધરતી પર આપણને અવતાર આપ્યો છે, એ માતા પિતાને પણ ન ભૂલવા જોઈએ. આજે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કરોડપતિ હોય અને પોતાના મા બાપને ઘરડા ઘરમાં મૂકે. આપણે હિન્દુ સંસ્કૃતિના આપણને આવો હિન્દુ સંસ્કૃતિ આપણે ક્યાંય શીખવાડતું નથી. માતા પિતાને આપણે દેવ તરીકે માન્યા છે. એટલે ઉમરાવાળી જો ડોશી જો રાજી નહીં હોય તો ડુંગરાવાળી ડોશીના આશીર્વાદ આપણને મળવાના નથી ક્યારેય. એટલે મહેરબાની કરીને પથ્થર પૂંજવા કરતા જેના ઘરે મા બાપ બેઠા છે, જીવતા જાગતા દેવ છે, એમની પૂજા કરજો તો સારામાં સારું ફળ મળશે. આજનો યુવા ધન આજે ઇન્ટરનેટના માધ્યમથી 24 કલાક મોબાઈલમાં ડૂબેલો રહે છે. અને આપણે મિત્રો, આપણે બધા જે કંઈ કમાઈએ છીએ ને એ આપણી આ પેઢી માટે કમાઈએ છીએ. એટલે આપણામાં આપણા માટે કોઈ મોટા મોટું કોઈ ધન હોય, મોટા મોટી કોઈ સંપત્તિ હોય તો એ આપણા સંતાનો છે. ધન ભેગું કરવા કરતા આપણા સંતાનોને, આપણા સંતાનોને સારા સંસ્કાર ને સારું શિક્ષણ આપજો, એ ધન તો ઓટોમેટિક કમાઈ લેશે. પણ હજારો કરોડો રૂપિયા કમાયેલું ધન હશે અને જો તમારા બાળકોમાં સંસ્કાર નહીં હોય કે શિક્ષણ નહીં હોય તો એ 2 દિવસમાં ઉડાડી દેશે. અને તમારું વર્ષોથી જે પરસેવો પાડીને પેટે પાટા બાંધીને જે ધન ભેગું કરેલો હશે અને એ ધન થકી તમને જશ નહીં પણ તમને અબજસ અપાવશે. એટલે આપણે આપણા બાળકોનો સારી રીતે ઉછેર કરીએ, સંસ્કાર સાથે શિક્ષણ આપીએ, અને એ જ આપણી મૂડી છે. સાચી મૂડી એ છે, એટલે એ સાચી મૂડીને આપણે પહેલા સાચવતા શીખીએ. બીજો, આપણી વચ્ચે આપણા સંત શ્રી મહાદેવપુરીજી વચ્ચે છે હિન્દુ સંસ્કૃતિને સનાતન ધર્મે આપણને ભગવાને નમન કરવાનું કહ્યું છે, ભગવાને પૂંજવાનું કહ્યું છે. એ ભગવા રંગને આપણે ન ભૂલીએ. આપણી વચ્ચે આપણે આપણા સંત હાજર છે. તો આજના આ કાર્યકર્તા જે છે, લક્ષ્મણસિંહ, રાજુભાઈ દેસાઈ, કિરણ પ્રજાપતિ, અજય દરજી, સરતાનભાઈ, કુલદીપસિંહ, પનાભાઈ, મોતીભાઈ, ચેતનભાઈ, સુજાભાઈ, પ્રકાશભાઈ, પંકજભાઈ, ગૌરવ શર્મા, મહેન્દ્ર સોની, હાર્દિકભાઈ દરજી, આ બધાને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને મહાદેવપુરીનું સાર ઓઢાડીને સન્માન કરે. કાર્યક્રમની મજા લૂંટીએ છીએ. બાકી આ કાર્યક્રમને સફળ કરવા માટે અને અહીં સુધી આપણને લાવવા માટે અમે ખૂબ મજૂરી કરી છે. અમને વધાવી એ બધાને પ્રજાપતિ.
ચાલો ચાલો બોલો શિયા રામચંદ્ર ભગવાન કી જય, બોલો શ્રી દેવ ડુંગરીજી મહારાજ કી જય, રામ ભક્ત હનુમાન કી જય. એવી જ રીતે દિનેશભાઈ ને વિનંતી કરીશ કે તેઓ ઉભા થશે અને આપણા કલાકાર જે આપણને રસપાન કરાવી રહ્યા છે એવા દિનેશભાઈ નું પણ સારું રહીને સન્માન કરશે સમગ્ર ટીમ. હાર પહેરાને સન્માન કરશે બધાનું, સમગ્ર ટીમને વિનંતી કરીએ કે બધાનો હાર પહેરાને સન્માન કરશે. બીજા કલાકારો જે પાછળ બેઠા બધા કલાકારો ને હાર પહેરાવજો. હવે કાલે સવારે 8 વાગે બધાને ખાસ વિનંતી કે ભવ્યમાં ભવ્ય શોભાયાત્રા આપણે નીકળવી જોઈએ અને કાલે અમે આખું સમગ્ર વિરમપુર બજાર બંધ છે તો સવારે બધાએ વહેલા તૈયાર થઈ અને આજે આપણે રામચંદ્ર ભગવાનની શોભાયાત્રામાં આપણે બધાએ સહભાગી થવાનું છે. બીજો 8 વાગે આપણી શોભાયાત્રા નીકળે અને શોભાયાત્રા 2 કલાકમાં પૂરી કરીને 11 વાગે આપણે અહીંયા ચાચા ચોકમાં ભેગા થવાનું છે અને અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ભગવાનની એ આપણે બધાએ ટીવી પર જોવાની છે એટલે એના માટે આપણે એ લાવો કોઈએ ચૂકવાનો નથી. પ્રત્યક્ષ આપણે અયોધ્યામાં જે વિધિ થવાની છે એ વિધિ આપણે અહીં ગામમાં બધાએ બેસીને ટીવી પર નિહાળવાની છે. બીજું આપણે પ્રતિષ્ઠા પછી મહાઆરતી થશે અયોધ્યામાં અને મહાઆરતી થાય ત્યારે આપણે પણ અહીંયા આપણા ગામમાં મહાઆરતી કરવાની છે તો દરેક પોતાના ઘરેથી આરતીની થાળી તૈયાર કરીને લાવે. દરેક બહેનોને મારી ખાસ વિનંતી, દરેક ભાઈઓને ખાસ વિનંતી કે પોતાના ઘરેથી આરતીની થાળી તૈયાર કરીને લઈને આવે એટલે અહીંયા આપણે બધા આપણા અહીંયા ચોકમાં મહાઆરતી ભગવાનની ઉતારવાની. બીજી એક જાહેરાત કરી કે ભાઈ દર મહિનાના પહેલા શનિવારે આપણે આટલો મોટો કાર્યક્રમ કરતા હોય, સમગ્ર વિશ્વ જો આજે ઉજવણી કરતું હોય અને ભગવાન જ્યારે ફરીથી પોતાના ઘરમાં નિવાસ કરતા હોય ત્યારે આપણે બધા એક પ્રતિજ્ઞા કરીએ કે આ કાર્યક્રમના નિમિત્તે શનિવારે આપણે ભજન સત્સંગનો કાર્યક્રમ વિરમપુરમાં કરીએ. હનુમાનના પોટલે દર મહિનાના પહેલા શનિવારે ભજન સત્સંગ નો કાર્યક્રમ થાય એવો આજે આપણે બધા જ અહીંથી પ્રતિજ્ઞા કરવાની છે. દર મહિનાના પહેલા શનિવારે આવો ભવ્ય કાર્યક્રમ મહિનામાં 1 વખત થાય જેના થકી જો આપણે જ આ કાર્ય કરશું તો આપણાને દેખીને આપણા બાળકો કંઈક શીખશે અને આ ધર્મને જો આગળ વધારવો હોય તો આ ધાર્મિક પ્રવૃત્તિ કરવી જરૂરી છે એટલે બધાએ ખાસ નોંધ લેવી. ફરીથી આપણને સૌને જેમને મજા કરાવી છે, જેમને મજૂરી કરી છે, મહેનત કરી છે અને આપણને જે આ ભજનનો જે લાહો આપણને અપાયો છે એ ફરીથી સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અસ્તુ શ્રી રામચંદ્ર ભગવાન કી જય.
તમને સૌને ઉત્સાહ અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે એવા પરણ કાકાનો પણ આપણે સમગ્ર ટીમ વતી આભાર માનીએ કે દરેકને જુસ્સો પાક પૂરો પાડ્યો એ બદલ પ્રવીણ કાકાનો પણ ખૂબ ખૂબ આભાર.